નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. COVID-19 અંતર્ગત તમે બધા ઘરે જ રહેતા હશો અને ઓનલાઈન ક્લાસીસ જે સર્વોપરી શૈક્ષણિક સંકુલ સંસ્થા દ્વારા આપને ઘર બેઠા શિક્ષણ આપવા માટે પ્રયત્ન કરી રહી છે, તો એનો તમે લાભ લેશો. તો મિત્રો, વિષય વિજ્ઞાન ધોરણ 6 એમાં આપણે પ્રથમ પાઠ કે ખોરાક ક્યાંથી મળે છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો મિત્રો, ધોરણ 5માંથી તમે ધોરણ 6ની અંદર પ્રવેશ કરી રહ્યા છો, તો તમે વિજ્ઞાન સબ્જેક્ટ આજે પ્રથમવાર તમે અભ્યાસ કરી રહ્યા છો. તો ચાલો મિત્રો આપણે જોઈએ પ્રથમ પાઠ કે ખોરાક ક્યાંથી મળે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, તમે આજે ઘરે શું જમ્યા એના વિશે થોડું વિચારો. આજે તમે ઘરે શું જમ્યા છો અને તમારા મિત્રો પણ શું જમ્યા હશે એના વિશે પણ તમે ચર્ચા કરો. તો શું તમે ગઈકાલે અને આજે એક સરખું જ ભોજન જમ્યા હશો, એક સરખું જ ખોરાક લીધો હશે? એવું તો શક્ય હશે નહીં. તો આપણે બધા જ અલગ અલગ પ્રકારનો ખોરાક લઈએ છીએ, ખરું ને મિત્રો? તો તમારો જવાબ હશે હા, કે આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક લઈએ છીએ. દાખલા તરીકે સવારે ચા ભાખરી ખાતા હોય, બપોરે દાળ ભાત શાક રોટલી, સાંજે ખીચડી દૂધ વગેરે. તો આ રીતે મિત્રો આપણે અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. તો પહેલો ટોપિક છે મિત્રો આપણો કે ખોરાકમાં વિવિધતા. ચાલો જોઈએ. ખોરાકની વિવિધતા. ખોરાકની અંદર કઈ કઈ રીતે વિવિધતા જોવા મળે છે એનો આપણે આ ટોપિકની અંદર અભ્યાસ કરીશું. તો જુઓ મિત્રો, પ્રવૃત્તિ 1 કે તમારા મિત્રોને તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો. શું કરવાનું મિત્રો? તમારા જે મિત્રો હોય એને દિવસ દરમિયાન જે ખોરાક ખાય છે તેના વિશે તેની સાથે ચર્ચા કરો. અને ભારતના અન્ય રાજ્યોમાં પણ કેવા કેવા પ્રકારનો ખોરાક ખાવામાં આવે છે એ પણ તમે થોડું જાણી લો. હવે તમે આ મિત્રો સાથે ચર્ચા કરશો કે તેઓ દિવસ દરમિયાન કેવા કેવા પ્રકારનો ખોરાક ખાય છે, તો તેનો જવાબ હશે અલગ અલગ પ્રકારનો ખોરાક. શું હશે મિત્રો? અલગ અલગ પ્રકારનો ખોરાક એ ખાતા હશે. તો તમે એક કોષ્ટક બનાવો અને એની અંદર એક યાદી તૈયાર કરો કે તમારા મિત્રો દિવસ દરમિયાન કેવા કેવા પ્રકારનો ખોરાક ખાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કઈ રીતે કોષ્ટક બનાવવું. ચાલો, તો આ રીતે કોષ્ટક તૈયાર કરી અને મિત્રનું નામ લખવું અને તેની સામે દિવસ દરમિયાન લીધેલા ખોરાકની યાદી તૈયાર કરવાની રહેશે. તો ચાલો જોઈએ. પ્રથમ મિત્રનું નામ છે મિલન. એને દિવસ દરમિયાન કેવા પ્રકારનો ખોરાક લીધો તો જોઈએ આપણે.
રોટલી, દાળ, ભાત, શાક. બીજો મિત્ર છે સાવન. એને દિવસ દરમિયાન કેવો ખોરાક લીધો તો જોઈએ આપણે. દૂધ, રોટલો, ખીચડી. ત્રીજો મિત્ર છે આપણે કિશોર. તો કિશોરે દિવસ દરમિયાન કેવો ખોરાક લીધો ચાલો જોઈએ. પુલાવ, પાવભાજી. તો આપણે જોયું મિત્રો કે ત્રણ મિત્રો છે મિલન, શ્રાવણ અને કિશોર. અને એ ત્રણેય મિત્રોએ દિવસ દરમિયાન લીધેલા ખોરાકની અહીંયા યાદી આપણે દર્શાવેલી છે. તો પહેલો મિત્ર છે મિલન, એને દિવસ દરમિયાન લીધેલો ખોરાક તો કે રોટલી, દાળ, ભાત અને શાક. ત્યાર પછી છે શ્રાવણ. તો શ્રાવણે લીધેલો ખોરાક દૂધ, રોટલો, ખીચડી. અને ત્રીજો મિત્ર છે કિશોર, તો તેને લીધેલો ખોરાક પુલાવ, પાવભાજી. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે ત્રણેય મિત્રોએ લીધેલા ખોરાકમાં તમને ભિન્નતા જોવા મળે છે. એટલે કે ત્રણેય મિત્રોએ અલગ અલગ પ્રકારનો ખોરાક લીધેલો છે, જે તમે જોઈ શકો છો. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે, ખરું ને મિત્રો? આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળે. તો આ બધી વાનગીઓ બનેલી શાની હોય છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ મિત્રો, જે વાનગીઓ ખાઈએ છીએ, એ વાનગીઓ શાની બનેલી હોય છે? ઘરે રાંધવામાં આવતો ભાત. આપણે મિત્રો ઘરની અંદર દાળ ભાત બનાવીએ તો જે ભાત બનાવીએ છીએ એ ભાત કઈ કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે? આપણે ઘરે ભાત બનાવવો હોય તો કઈ કઈ વસ્તુમાંથી આપણે ભાત બનાવીએ, શેનો ઉપયોગ કરી અને આપણે ભાત રાંધી શકીએ? તો આપણે કાચા ચોખા લઈએ અને તેને પાણીમાં ઉકાળીએ છીએ. ભાત બનાવવા માટે ફક્ત બે સામગ્રી કે બે ઘટકોની જરૂર પડે છે. આપણે જોઈએ મિત્રો કે ભાત બનાવવા હોય તો ભાત બનાવવા માટે બે સામગ્રીની જરૂર પડે. કઈ કઈ? તો કે કાચા ચોખા અને પાણી. આ બે સામગ્રી અથવા ઘટક ભાત બનાવવા માટે આપણે કાચા ચોખા અને પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો આ કાચા ચોખા અને પાણી આ બંનેને શું કહેવામાં આવે છે? સાધન સામગ્રી અથવા તો એને ઘટક કહેવામાં આવે છે. ભાત બનાવવા માટેના ઘટકો તો કે ક્યાં ક્યાં? કાચા ચોખા અને પાણી. કાચા ચોખાને આપણે શું કરીએ છીએ? કાચા ચોખાને પાણીની અંદર ઉકાળી અને આપણે ભાત બનાવીએ છીએ. તો જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીઓ વડે બનતી હોય છે, આપણે જોયું કે ભાત છે તો ભાત એ બે સામગ્રી અથવા તો બે ઘટક દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ અન્ય કેટલીક એવી વાનગીઓ છે કે જે બે કરતા વધારે સામગ્રી અથવા તો ઘટકોનો ઉપયોગ કરી અને એ વાનગી બનાવવામાં આવતી હોય છે. જેમ કે કોઈ શાક બનાવવા માટે આપણે જુદા જુદા પ્રકારના શાકભાજી, મીઠું, મસાલા, તેલ વગેરેની જરૂર પડતી હોય છે. આપણે જોયું મિત્રો કે કોઈ શાક બનાવવું હોય તો શાક બનાવવા માટે શેની શેની જરૂર પડે? તો કે શાકભાજીની જરૂર પડે, તેલની જરૂર પડે, મીઠું, મરી મસાલા આ બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે. તો આ શાક બનાવવા માટે એક કરતા વધારે ઘટકોની જરૂર પડે છે. હવે જોઈએ મિત્રો આપણે પ્રવૃત્તિ બે.
કે કોષ્ટક 1.1 માં યાદી કરેલી વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓને પસંદ કરો. આપણે જોયું મિત્રો કે કોષ્ટક 1.1 ની અંદર કેટલીક વસ્તુઓની આપણે યાદી તૈયાર કરેલી છે, તો આ યાદીમાંથી કેટલીક વસ્તુઓને આપણે પસંદ કરીએ તથા તેને બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડી છે તેની આપણે ચર્ચા કરીએ, તો તેની યાદી કોષ્ટક 1.2 માં કરો. કેટલાક ઉદાહરણો આપેલા છે કે થોડી વધારે વાનગીઓ આ યાદીમાં ઉમેરવાની રહે છે. હવે કોષ્ટક 1.1 ની અંદર આપણે જે નોંધ કરેલી છે, જે વાનગીઓની નોંધ કરેલી છે, એ વાનગીઓની કેટલીક આપણે પસંદગી કરવાની છે અને એ પસંદગીની નોંધ આપણે કોષ્ટક 1.2 માં કરવાની છે. પરંતુ જે વાનગીઓની આપણે નોંધ કરેલી છે એ વાનગીઓ ક્યાં ક્યાં ઘટક અથવા તો કઈ કઈ સામગ્રીમાંથી બનેલી છે તેની નોંધ આપણે 1.2 ની અંદર કરવાની છે. તો ચાલો જોઈએ. વાનગીમાં સામગ્રી અથવા તો ઘટક કેટલીક વાનગીઓ પસંદ કરો અને એ પસંદ કરેલી વાનગી ક્યાં ક્યાં ઘટકમાંથી બનેલી છે અથવા તો કઈ સામગ્રીમાંથી બનેલી છે તેની તમે નોંધ કરો. આપણે પસંદ કરી પહેલા રોટલી. તો મિત્રો, રોટલી બનાવવા માટે ક્યાં ક્યાં ઘટકોની જરૂર પડે, રોટલી બનાવવા માટે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર પડે, કેવા ઘટકોની જરૂર પડે, તો આપણે જોઈએ મિત્રો કે રોટલી બનાવવા માટે લોટ અને પાણીની જરૂર પડતી હોય છે. રોટલી બનાવવા માટે લોટ અને પાણી, રોટલી બનાવવા માટે લોટ અને પાણી જેવા ઘટકોની જરૂર પડે છે. ત્યાર પછી જોઈએ મિત્રો આપણે દાળ. તો કે દાળ બનાવવા માટે કેવા કેવા ઘટકોની જરૂર પડે, તો કે દાળ બનાવવા માટે કઠોળ, પાણી, મીઠું, તેલ અને મસાલા જેવા ઘટકોની જરૂર પડતી હોય છે. દાળ બનાવવા માટે કઠોળ, પાણી, તેલ, મીઠું, મસાલા દાળ બનાવવા માટે કઠોળ, પાણી, તેલ, મીઠું, મસાલા વગેરે જેવા ઘટકોની જરૂર પડતી હોય છે. હવે મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે જે વાનગીઓ આપણે દિવસ દરમિયાન ખાઈએ છીએ તેને બનાવવા માટે કેટલા ઘટકોની જરૂર પડે છે તે આપણે કોષ્ટક 1.2 માં જોયું. હવે મિત્રો, તમારે આવું જ એક કોષ્ટક 1.2 તમારે તૈયાર કરવાનું રહે છે, જે તમારે હોમવર્કની અંદર લખવાનું રહે છે કે કેટલીક વાનગીઓ તમારે પસંદ કરવાની અને એ વાનગીઓ ક્યાં ક્યાં ઘટકની અંદર ઘટક દ્વારા બનાવવામાં આવે છે તે તમારે કોષ્ટક 1.2 માં નોંધ કરવાની રહેશે. તો આપણે શું જોયું? શું આપણે વિવિધ વાનગીઓમાં કેટલાક ઘટકોમાં સમાનતા દેખાઈ, વિવિધ વાનગીઓમાં કેટલાક ઘટકોમાં સમાનતા દેખાઈ? તો આપણે જોયું મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે બે વાનગીઓ વિશે આપણે ચર્ચા કરી, તો કે રોટલી અને દાળ. રોટલી બનાવવા માટે કયા કયા ઘટકોની જરૂર પડે, તો કે રોટલી બનાવવા માટે લોટ અને પાણીની જરૂર પડે છે. દાળ બનાવવા માટે કયા કયા ઘટકોની જરૂર પડે, તો કે દાળ બનાવવા માટે કઠોળ, પાણી, તેલ, મીઠું, મસાલા વગેરે જેવા ઘટકોની જરૂર પડતી હોય છે. તો આપણે જે ઘટકોની જરૂર પડે છે, રોટલી અને દાળ બનાવવા માટે જે ઘટકોની જરૂર પડે છે, એ ઘટકોમાં કોઈ ઘટકોની અંદર તમને સમાનતા જોવા મળી અથવા તો કોઈ એવા ઘટકો છે કે જે બંને વાનગીઓ બનાવવા માટે ઉપયોગ થતા હોય, તો કે હા,
અહીંયા તમે જોઈ શકો છો કે જે રોટલી બનાવવા માટે પાણી પણ ઉપયોગી છે અને દાળ પણ બનાવવા માટે પાણીનો ઉપયોગ થાય છે. તો પાણી અહીંયા એવું ઘટક છે કે જે બંને વાનગીઓ બનાવવા માટે ઉપયોગ થતો હોય છે. તો મિત્રો, કોઈ પણ વાનગી બનાવવા માટે તમે ઘટકો જે યુઝ કરો છો, વાપરો છો, એ ઘટકોની અંદર તમને આ પ્રમાણે સમાનતા જોવા મળતી હોય છે. તો હવે જોઈએ મિત્રો આપણે ખાદ્ય સામગ્રી અને સ્ત્રોત. હવે આપણે ખાદ્ય પદાર્થો બનાવવા માટે, વાનગીઓ બનાવવા માટે આપણે ઘટકોની જરૂર પડતી હોય છે, સામગ્રીની જરૂર પડતી હોય છે. તો આ સામગ્રી, આ ઘટકો આપણને મળે છે ક્યાંથી, અથવા તો એનો સ્ત્રોત જે આપણે વાનગીઓ બનાવવા માટે જે ઘટકોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ઘટકો આપણને મળે છે ક્યાંથી, એની આપણે ચર્ચા કરીએ. ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત. ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત. વાનગીઓ બનાવવા માટે જે આપણે ઘટકોનો ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે શાક બનાવવું હોય આપણે બટેકાનું, તો બટેકાના શાક બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ, કેવા ઘટકોનો ઉપયોગ કરીએ, એક તો કે બટેકો, ત્યાર પછી તેલ, મીઠું, મરી મસાલા વગેરે જેવા ઘટકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ જે ઘટકો છે ક્યાં, તો કે તેલ, મરી મસાલા, મીઠું, બટેકા, તો આ ઘટકો આપણને મળે છે ક્યાંથી, એનો સ્ત્રોત કયો છે, એટલે કે આપણને મળે છે ક્યાંથી, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો કે આપણે જોયું કે કોષ્ટક 1.2માં યાદી કરેલા કેટલાક ઘટકોના સ્ત્રોત વિશે આપણે અંદાજ લગાડીએ તો આપણે સરળ પડશે. જેમ કે ફળો અને શાકભાજીઓ આપણને શામાંથી મળે છે, આપણે ખોરાક તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ ફળ અને શાકભાજી, તો આ ફળ અને શાકભાજી આપણને ક્યાંથી મળે છે, તો કે તમારો જવાબ હશે મિત્રો કે ફળ અને શાકભાજી એ આપણને વનસ્પતિમાંથી મળી આવે છે. ચોખા અને ઘઉંના સ્ત્રોત ક્યાં છે, આપણે જે મિત્રો ચોખા એટલે કે ભાત જે ખાઈએ છીએ અને રોટલી એટલે કે જે ઘઉંમાંથી બનાવવામાં આવે, રોટલી અને ભાત એટલે કે ચોખા અને ઘઉં આપણને ક્યાંથી મળે છે, તો કે ચોખા અને ઘઉં આપણને વનસ્પતિ દ્વારા મળે છે. તો વનસ્પતિને શું કહેવામાં આવે છે મિત્રો, એનો સ્ત્રોત કહેવામાં આવે છે. તમે ડાંગર અને ઘઉંના ખેતરમાં પાકની હરોળો જોઈ જશે. આપણે મિત્રો તમે ખેતરમાં ક્યારે ગયા હોય તો ડાંગર એટલે કે ચોખા અને ઘઉં આ બંનેના પાકની તમે હરોળો જોઈ હશે, જે આપણને અનાજ આપે છે. શું આપે છે મિત્રો, અનાજ આપે છે. અને પછી કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ છે, ઈંડા છે, માંસ છે, મરઘી, ઝીંગા, આવા જે બધા પદાર્થો છે એ આપણને કોણ આપે છે, તો કે પ્રાણીઓ આપે છે. કોણ આપે છે મિત્રો, પ્રાણીઓ આપે છે. તો આ થયા મિત્રો એના સ્ત્રોત થયા, દૂધ, ઈંડા, માછલી, માંસ, ઝીંગા, મરઘી, આ બધું, આ બધા ખાદ્ય પદાર્થો આપણને કોણ પ્રોવાઈડ કરે છે અથવા તો કોણ આપે છે, તો કે આપણને પ્રાણીઓ પૂરા કરે છે. હવે જોઈએ મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 3. ચાલો અગાઉ નોંધાયેલા ખાદ્ય સામગ્રીને લઈ તેના ઘટકો અને સ્ત્રોત એટલે કે તે સામાથી મળી આવે છે તે શોધી કાઢી. અગાઉ આપણે જોયું કે વાનગીઓ બનાવવા માટે કોઈના કોઈ ઘટક અથવા તો કોઈના કોઈ સામગ્રીની જરૂર પડતી હોય છે, પરંતુ તે ઘટક હવે ક્યાંથી મળી આવે છે તેના વિશે ચર્ચા કરીએ. તો કોષ્ટક 1.3માં કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે, તેને ખાલી જગ્યા ભરો અને બીજા કેટલાક ઉદાહરણોની યાદી તૈયાર કરો. તો ચાલો મિત્રો જોઈએ આપણે કોષ્ટક 1.3. તો મિત્રો તમે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 2 ઉપર કોષ્ટક 1.3 જોઈ શકો છો. ખાદ્ય પદાર્થોની બનાવટમાં વપરાતા ઘટકો અને તેના સ્ત્રોતો કે જે વાનગીઓ બનાવવા માટે
क्या क्या घटकों की जरूर पड़े छे अने ए घटको क्या क्या आपने प्राप्त थाय छे तेना विशेनी चर्चा करीशुं। हवे दाखला तरीके मित्रों आपणे इडली बनावी होय, आपणे जोई छे ने इडली, इडली बनावी होय तो इडली बनावा माटे केवा केवा घटकोनी जरूर पड़े तो चालो जोईए। आपणे इडली बनावा माटे ચોખા, અડદ, મીઠું, પાણી આવા ઘટકોની આપણે જરૂર પડતી હોય છે। તો જોઈએ મિત્રો ચોખા, ચોખા આપણને ક્યાંથી મળે છે તો કે ચોખા આપણને વનસ્પતિમાંથી મળે છે। ત્યાર પછી અડદની દાળ, તો કે અડદ આખા હોય છે મિત્રો અને અડદને આખા હોય એમાંથી એની દાળ બનાવવામાં આવે છે। તો આપણને અડદ ક્યાંથી મળે છે તો કે અડદ પણ આપણને વનસ્પતિમાંથી મળી આવે છે। ત્યાર પછી છે મિત્રો ચિકન કરી, તો ચિકન કરી બનાવવી હોય તો મિત્રો ચિકન કરી બનાવવા માટે મરઘી, મસાલા, તેલ અને પાણીની જરૂર પડતી હોય છે। તો મિત્રો મરઘી જેવા ઘટકોની જરૂર પડતી હોય તો મરઘી આપણને કોણ પ્રોવાઈડ કરે છે મિત્રો? પ્રાણી પ્રોવાઈડ કરે છે। ત્યાર પછી મસાલા, તો મસાલા આપણને કોણ આપે છે મિત્રો? તો કે મસાલા આપણને વનસ્પતિ આપે છે। ત્યાર પછી તેલ, તેલ આપણને કોણ આપે છે મિત્રો? તો કે તેલ આપણને વનસ્પતિ અને પ્રાણીઓ આપે છે। તો આ રીતે મિત્રો તમે કોષ્ટક તૈયાર કરી શકો છો। કોષ્ટક 1.3 શું દર્શાવે છે મિત્રો? ખાદ્ય સામગ્રી, અને એ ખાદ્ય સામગ્રી બનાવવા માટે કેવા કેવા ઘટકોની જરૂર પડે છે અને એ ઘટકો આપણને કેવા સ્ત્રોતમાંથી મળી આવે છે એની તમારે યાદી તૈયાર કરવાની રહેશે। હવે પ્રવૃત્તિ 3 એટલે કે અત્યારે જે આપણે જોયું મિત્રો કે વાનગી બનાવવા માટે કયા ઘટકોની જરૂર પડે અને એ ઘટકો આપણને કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે, આ જે આપણે ચર્ચા કરી એના પરથી આપણે 7 તારણ પર આવી શકીએ છીએ। તો વનસ્પતિ એ અનાજ, ધાન્યો, શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત છે। વનસ્પતિ શું છે મિત્રો? એટલે કે વનસ્પતિ આપણને શું શું આપી શકે છે? તો કે વનસ્પતિ શાકભાજી, ફળો, અનાજ વગેરે જેવા ખાદ્ય પદાર્થો આપે છે। વનસ્પતિમાંથી આપણને શું મળે મિત્રો? તો કે વનસ્પતિ આપણને અનાજ, ફળો, શાકભાજી વગેરે જેવા ખાદ્ય પદાર્થો આપે છે। પ્રાણીઓ આપણને શું શું આપે છે? તો કે પ્રાણીઓ આપણને દૂધ, માંસની પેદાશ તથા ઈંડા આપે છે। પ્રાણીઓ શું આપે છે? દૂધ, ઈંડા, માંસની પેદાશ વગેરે। તો અહીંયા જોયું મિત્રો આપણે કે વનસ્પતિ શું આપણને આપે છે અને પ્રાણીઓ શું આપણને આપે છે। તો કે વનસ્પતિ શાકભાજી, ફળ, અનાજ વગેરે જેવા ખાદ્ય પદાર્થો આપણને આપે છે, તો જ્યારે પ્રાણીઓ આપણને દૂધ, ઈંડા, માંસની પેદાશ વગેરે જેવા આપણને પદાર્થો આપે છે। ગાય, બકરી અને ભેંસ એ કેટલા સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે? દૂધ આપણને કોણ આપે છે? તો કે ગાય, બકરી, ભેંસ જેવા જે પ્રાણીઓ છે એ આપણને દૂધ આપે છે। દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ, મલાઈ, ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે। દૂધમાંથી શું શું બનાવવામાં આવે મિત્રો? તો કે દૂધમાંથી માખણ, મલાઈ, બરોબર, દહીં આ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે અને આ બધી વસ્તુ દુનિયામાં બધે જ વપરાતી હોય છે। તો શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓના નામ આપી શકો છો? તો વગેરે જેવા પ્રાણીઓ જોઈએ આપણે કે દૂધ બીજા કેવા પ્રાણીઓ આપી શકે? તો કે ઊંટ અને યાક જેવા પ્રાણીઓ પણ આપણને દૂધ આપી શકે છે। તો મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે
આપણે દિવસ દરમિયાન જે ખોરાક ખાઈએ છીએ એ અલગ અલગ પ્રકારનો ખોરાક હોય છે, ખોરાકની અંદર વિવિધતા, એનો પણ આપણે અભ્યાસ કર્યું કે તમે દિવસ દરમિયાન કેવો ખોરાક ખાઓ છો. તો તમારો જવાબ હશે કે દિવસ દરમિયાન આપણે અલગ અલગ ખોરાક ખાઈએ છીએ, ખોરાકની અંદર આપણને વિવિધતા પણ જોવા મળે છે. હવે જે વાનગીઓ આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ એ વાનગીઓ કયા કયા પદાર્થો અથવા તો કયા કયા ઘટકો કઈ કઈ સામગ્રી દ્વારા બનાવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે જોયું કે વાનગીઓ જે આપણે ખાઈએ છીએ એ વાનગીઓ કયા ઘટકમાંથી બનાવવામાં આવે છે અને એ ઘટક પાછા આપણને કોણ આપે છે અથવા તો ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે એના વિશે પણ આપણે ચર્ચા કરી. તો મિત્રો અહીંયા સુધી આપણે જોયું ભાગ 1 ની અંદર. હવે ભાગ 2 ની અંદર આપણે આગળ ચર્ચા કરીશું. નમસ્કાર.